तो युक्रेन में विद्यार्थियों ने लईने जीतू वाघाणी निवेदन सामे आव्यु छे। मिशन गंगा अने संवेदना मिशन बन्यु तेवू वाघाणी द्वारा जणाववामां आव्यु। पोलेंड विद्यार्थियों ने वार लागशे तेम कहेवामां आव्यु हतुं। मिशन गंगा संवेदना मिशन बन्यु छे तेम वाघाणी द्वारा निवेदन आपवामां आव्यु हतुं। मिशन गंगा सक्सेसफुल रह्यू, शिक्षण मंत्री जीतू वाघाणी अपनी साथे छे, एमनी साथे ज आपणे वात करीए। सर, मिशन गंगा सक्सेसफुल रह्यू, केटला विद्यार्थियों ने हवे परत, ज्यारे पोलेंड में पण अन्य केटला विद्यार्थियों छे ते फसाया छे, तेमना वालीओए पण आजे तमारी समक्ष जे रजूआत पण करी छे। मिशन गंगा करता मिशन संवेदना, मने एवुं लागे छे के लागणी थी विद्यार्थियों ने भारतीयों ने लावा माटेनो अभिगम ये भारत सरकार नरेन्द्रभाई नेतृत्व में आपणे जोई रह्या छे। आपणा गृहमंत्री अमित भाई, आपणा गुजराती એમના પ્રયાસો, ભારત સરકારના પ્રયાસો, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એ સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં રહીને, બંને મહાનુભાવો સાથે સંપર્કમાં રહીને આપણા ગુજરાતીઓ, આપણા સ્ટુડન્ટ એ પાછા આવી જાય એની વ્યવસ્થા કરી, લગભગ 97 જેટલા સ્ટુડન્ટો એ બે ફ્લાઇટ દિલ્હી અને મુંબઈમાં 94 એ આવ્યા છે અને મુંબઈની બસ જે આવી છે વિદ્યાર્થીઓને આવકારતા ખૂબ આનંદ થાય છે અને બીજી બસ પણ અને ગુજરાતમાં આદરણીય ભૂપેન્દ્રભાઈએ તમામ લોકો પોતાના વતન સુધી પહોંચે એની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી, જેનાથી વાલીઓને પ્રશ્ન ન થાય, વાલીઓને ત્યાં જવું, લાવવા, કઈ રીતે લાવવા એને બદલે સલામત ઘરે પહોંચે આવી વ્યવસ્થા ગુજરાત સરકારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં કરી છે અને વાલીઓ માટેનો પણ એ ખુશી અને વાલીઓ માટેનો સંતોષનો ભાવ પણ મેં અહીંયા જોયો છે। ઓનલાઈન પર વધારે સમસ્યા વિદ્યાર્થીઓની સામે આવી છે, સ્વાભાવિક છે, ત્યાં યુક્રેન અને ભારતવાસીઓ કે અન્ય દેશના લોકો પણ જ્યાં જગ્યા મળે ત્યાં પડોશી ધરતી ઉપર દેશની જતા હોય છે આવી સ્થિતિમાં, એટલે ત્યાં પણ મને જાણવા મળ્યું છે કે 35-40 કિલોમીટરની લાઇનો છે અને કોઈ પણ દેશ એ પોતાની સીમા આવા વખતે બંધ કરતી હોય છે, પણ ભારત સરકાર રશિયા, યુક્રેન, પોલેન્ડ અને આસપાસના દેશો સાથે એ અંગ્રેજી માંડીને અન્ય દેશો જે છે એમની સાથે ચર્ચા કરીને ત્યાંથી આપણા લોકોને લાવી રહી છે, વ્યવસ્થા બનાવી રહી છે અને પેલા સલામતી એ સૌ પ્રથમ પ્રાયોરિટી છે, ત્યારે સંયમ રાખીએ। આજે આ વિદ્યાર્થીઓ આવ્યા છે તો કાલે બીજા પણ થોડા ટાઈમમાં આવશે, ભારત સરકારના સંબંધો એ ચોક્કસ ભારત મૂળ ભારતીયોને ફાયદો કરશે। જે રીતે વિદ્યાર્થીઓ પરત ફર્યા છે અને મિશન ગંગાની સાથે મિશન સંવેદના પણ તેને નામ છે તે આપવામાં આવ્યું છે અને તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ભારત લાવવાની જવાબદારી ભારત સરકારે અપનાવી છે અને ગુજરાતમાં પણ તમામ વિદ્યાર્થીઓ એક પછી એક જે સુરક્ષા વ્યવસ્થા સાથે લાવવામાં આવશે તે પ્રકારનું નિવેદન જીતુ વાઘાણીએ આપ્યું છે। કેમેરામેન રાજભા ગઢવી સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।